गुजरात कोऑपरेटिव सोसाइटीज एक्ट 1961 कलम 157 कॉन्स्टिट्यूशन ऑफ इंडिया आर्टिकल 226 મુજબ હુકમ ફકરો ગુજરાત રાજ્ય કોઓપરેટિવ યુનિયન અને બીજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને બીજા ફકરો જજમેન્ટ નીચલી કોર્ટ દ્વારા 13/3/2000ના રોજ ચુકાદો આપીને વર્તમાનવાદીને 1911-1991ના રિઝોલ્યુશનની શરતોને આધીન રૂપિયા 41 લાખ મૂળધન તથા રૂપિયા 81 લાખ 4175 વ્યાજ લેખે અસરકર્તા 2 રજિસ્ટાર અલ્પિરામ સહકારી મંડળીને ચૂકવી આપવા જણાવવામાં આવ્યું. પૂર્ણવિરામ 31/3/2000ના રોજ સુધારો કરીને રૂપિયા 71 લાખ મૂળધન રૂપે ચૂકવવાનું જણાવવામાં આવ્યું. પૂર્ણવિરામ ઉપરોક્ત ચુકાદો તથા 31/3/2000ના રોજ કરવામાં આવેલ સુધારાને વર્તમાનવાદી દ્વારા હાઈકોર્ટમાં પડકારતી રીટ પિટિશન દાખલ કરવામાં આવી. પૂર્ણવિરામ 24/6/2008ના રોજ આ રીટ પિટિશનને નામંજૂર કરવામાં આવી. પૂર્ણવિરામ આથી આ ચુકાદાને પડકારતી વર્તમાન અપીલ લેટર્સ પેટન્ટના ક્લોઝ 15ના આધારે કરવામાં આવેલ છે. પૂર્ણવિરામ ફકરો કેસ સાથે સંકળાયેલ હકીકત નીચે મુજબ છે. ફકરો વાદી સહકારી મંડળી એ રાજ્ય સ્તરની સંસ્થા છે જે રાજ્યમાં સહકારી મંડળીઓના વિકાસ અને સ્થાપના તથા શિક્ષણ અને તેના પ્રસાર સાથે જોડાયેલ છે. પૂર્ણવિરામ એ જણાવવામાં આવેલ છે કે વાદી સંસ્થાએ સંપૂર્ણપણે રાજ્ય દ્વારા અપાયેલ આર્થિક સહાયથી ચાલતી હતી અને તેના દ્વારા તે પોતાના કાર્યો કરતી હતી. પૂર્ણવિરામ ફકરો એ જણાઈ આવે છે કે આર્થિક સહાય ઓછી પડતી હતી તેવા સંજોગોમાં વાદીના ચેરમેન દ્વારા સરકાર પાસેથી વધુ સહાયની માગણી કરવામાં આવી અને અથાગ વારંવારના પ્રયત્ન બાદ સરકાર દ્વારા 31/3/1989ના રોજ રેઝોલ્યુશન પાસ કરીને રૂપિયા 20 લાખની રકમ આપવાની જણાવવામાં આવ્યું. પૂર્ણવિરામ તથા 1989ના નવેમ્બર માસમાં અસરકર્તા ઓબ્લિક સરકાર દ્વારા 18/11/1989ના રોજ વધુ રૂપિયા 51 લાખની સહાય આપવામાં આવી. ફકરો અસરકર્તા સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ સમગ્ર રકમ લોન તરીકે આપવામાં આવેલ હતી પરંતુ વાદીઓ દ્વારા આ રકમને સહાય તરીકે સ્વીકારવાનું જણાવવામાં આવ્યું. પૂર્ણવિરામ ફકરો 31/3/1989 અને 18/11/1989ના રોજ મંજૂર કરવામાં આવેલ લોનની નોંધ ક્લોઝ નંબર 2 દ્વારા કરવામાં આવી હતી અને તેની ચૂકવણી શરતોને આધીન થશે તેમ જણાવવામાં આવશે. પૂર્ણવિરામ ફકરો આ બંને નોંધ કરાયેલ GR નો ઉલ્લેખ 26/10/1990ના GR માં કરવામાં આવેલ છે. પૂર્ણવિરામ જેમાં અનુક્રમે રૂપિયા 20 લાખ તથા રૂપિયા 21 લાખની લોન 31/3/1989 તથા 18/11/1989ના રોજ મંજૂર કરવામાં આવેલ છે અને તે વ્યાજમુક્ત લોન છે તેમ જણાવાયેલ. ફકરો આ GR લખાયાના 1 વર્ષ બાદ 1911-1991ના રોજ GR લખવામાં આવ્યું અને તેમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક ક્લોઝ નંબર 1 ઉમેરવામાં આવ્યું. પૂર્ણવિરામ જેમાં લોન પર વ્યાજ 12% લેવાનું જણાવવામાં આવ્યું. પૂર્ણવિરામ ફકરો 1911-1991ના રોજ અપાયેલ GR માં અસરકર્તા સરકાર દ્વારા લોન પર વાર્ષિક 12%નું વ્યાજ લેવામાં આવશે. ફકરો વાદી દ્વારા આ માંગ પૂરી કરવામાં આવેલ નહીં. અસરકર્તા સરકાર દ્વારા 22/1/1999ના રોજ 100 કોઝ નોટિસ પાઠવવામાં આવેલ. પૂર્ણવિરામ વાદી તરફથી સુનાવણીની માંગણી કરવામાં આવી ત્યારે વાદીને એવી તારીખ આપવામાં આવી કે જેમાં સુનાવણીની જાણ કરતી નોટિસ અને
સુનાવણીની તારીખ વચ્ચે ખૂબ જ ઓછો અવકાશ હોવાને કારણે વાદી તારીખ પર હાજર રહી શકેલ નહીં પૂર્ણવિરામ. આથી વાદી દ્વારા બીજી તારીખ આપવા માટે વિનંતી કરવામાં આવી પૂર્ણવિરામ. જવાબ આપવાના બદલામાં વાદીને 3/3/2000 તથા 31/3/2000 ચુકાદો આપવામાં આવ્યો પૂર્ણવિરામ. આ ચુકાદાને પડકારતી રીટ પિટિશન વાદી દ્વારા દાખલ કરવામાં આવી, જેને 24/6/2008 ચુકાદો આપીને નામંજૂર કરવામાં આવી પૂર્ણવિરામ, જેથી આ વર્તમાન અપીલ દાખલ કરવામાં આવેલ છે પૂર્ણવિરામ.